ભ્રષ્ટાચાર 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 શું ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયો? તો કે સેજ પણ નહીં, પરંતુ કેમ? તો તેનો જવાબ છે આ ઘટનાઓ જે છેલ્લા એક જ અઠવાડિયામાં રાજ્યમાં સામ આવી છે. કેશોદમાં કરોડોનું તુવેરકાંડ, પંચમહાલમાં હજારો ગુણી અનાજ સગે વગે કરવાનું કાંડ, અને બાકી હતું તે હવે વડોદરા અને બોટાદમાં વિકાસના રસ્તાઓમાં ભ્રષ્ટાચારનું કાંડ સામે આવ્યું છે. આ તો એક જ અઠવાડિયામાં ઘટનાઓની એક ઝાંખી હતી, પરંતુ અહીં આપણે ભ્રષ્ટાચારના ડામરની વાત કરી રહ્યા છીએ. વિકાસના રસ્તાઓની વાત કરીએ છીએ કે જેને પણ ભ્રષ્ટાચારીઓએ છોડ્યા નથી. ભ્રષ્ટાચાર ખતમ કરવાની વાતો ખૂબ થાય છે, પરંતુ રાજ્યમાં રોજે રોજ લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. આ દ્રશ્યો બોટાદના ચભાડિયા ગામના છે, અને જે ડામર રોડ બની રહ્યો છે તે ચભાડિયાથી ઉજળ બાવ સુધી બની રહ્યો છે. અહીં તમને સવાલ એ થતો હશે કે રોડ તો બની રહ્યો છે તો પછી વાંધો શું છે? હા, તમે 100% સાચા છો. રોડ બની રહ્યો છે, પરંતુ તે ભ્રષ્ટાચારથી ભરપૂર છે. કારણ કે જે રોડ 37 mm ઊંચો બનવો જોઈએ તે 25 mm એટલે કે 1 ઇંચ પણ ઊંચો નથી બન્યો. માત્ર ને માત્ર આછું એવું ડામરનું પળ પાથરી તેના પર રેતી વેરી દેવામાં આવી. જ્યારે જાગૃત ગામ લોકોએ વિરોધ નોંધાવ્યો અને પોલ ખુલી પડી તો કોન્ટ્રાક્ટરે મામલાને દબાવી દેવાની કોશિશ કરી, સ્થાનિકોને લાલચ આપી, પરંતુ સ્થાનિકો ભ્રષ્ટાચારના ભાગીદાર ન બન્યા અને કાળા ડામરમાંથી કાળી કમાણી કરનારાઓને ખુલ્લા પાડ્યા. પરંતુ હવે શું? તે એક સૌથી મોટો સવાલ રહેશે, કારણ કે હજુ સુધી તો તંત્રનો એક પણ અધિકારી ફરક્યો નથી. આ અમને ગામનું કામ છે, અમારું ચભાડિયાથી ઉજવા સ્ટેશન સુધીના રસ્તાનું, આ અમને સંતોષકારક કામ લાગતું નથી અને કામ નબળું થાય છે, જે એના એસ્ટિમેટ પ્રમાણે કામ થતું નથી. ગઢવી સાહેબ હમણાં તપાસ માટે આવ્યા હતા, 1 કલાક પહેલા એને કીધું આ કામ રેડી બરોબર થાય છે, નિયમ મુજબ થાય, હા એ કે કામ ચાલુ રહેશે, એમ કરી એ રીતે કરી નીકળી ગયા. ખરેખર આ કામ છે ને નિયમ મુજબ મને નથી લાગતું થતું હોય. વડોદરામાં પણ આવો જ ભ્રષ્ટાચાર વીટીવીના કેમેરામાં ઝડપાયો. કાળઝાળ ગરમીએ ભ્રષ્ટાચારીઓના ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી. આ દ્રશ્યો છે વડોદરા સિટીના, જ્યાં શહેરના કારેલી બાગ વિસ્તારમાં મુક્તાનંદ 3 રસ્તાથી ગુડા સર્કલ સુધી ગરમીના કારણે ડામર પીગળી ગયો હતો. ડામર પણ એટલી હદે પીગળી ગયો કે બિચારા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા. માત્ર વાહન ચાલકોને જ નહીં, પરંતુ રોડ પરથી પસાર થતા લોકોને પણ તકલીફ પડી, કારણ કે ડામર પીગળવાથી પગમાં ચોંટી રહ્યો છે. અહીં તમે એ પણ વિચાર કરી જુઓ કે જેણે ચપ્પલ પહેર્યા છે તેની આ હાલત છે, તો જેના પગમાં ચપ્પલ પણ નથી તેની હાલત કેવી હશે? વડોદરા મહાનગર સેવા સદનનું નામ વડોદરા મહાનગર મેવા સદન પડ્યું છે. તેની સામે જ તાપ પણ કોપાયમાન થયો છે, ગરમી ફૂલ પડી રહી છે. પરંતુ કહી શકાય કે જ્યારે કોઈ પણ રોડ બનતો હોય એની પર, જ્યારે ડામર પાથરવાનો હોય તેની પર રેતી નાખવાની હોય છે, પરંતુ આ મહામૂર્ખાઓ જે ભ્રષ્ટાચાર આચરીને રેતી સાઈડ પર નાખી છે, રોડ પર નહીં નાખી, જેના અને સાથે તાપમાન હોટેસ્ટ ડે છે, આજે તાપમાન વધી રહ્યું છે અને ડામર ઓગળી રહ્યો છે. આજે વડોદરા શહેરના નાગરિકો માંડ માંડ અહીંયા વ્હીકલ ચલાવી રહ્યા છે અને હાલ જ્યારે ખબર પડી છે તો આ કોર્પોરેશનના ચોર કોન્ટ્રાક્ટરો દ્વારા અત્યારે રેતી નાખવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ જોઈ શકો છો આ રેતી પણ ઉપર છાપર જ નાખી રહ્યા છે. હજુ પણ જો વધારે તાપ પડશે તો આ ડામર પીગળશે. જો કે વડોદરામાં તો વીટીવીના અહેવાલની તાત્કાલિક ધોરણે અસર પણ જોવા મળી. કોન્ટ્રાક્ટરે પીગળેલા રોડ પર રેતીનો છંટકાવ કર્યો, પરંતુ શું રેતીનો છંટકાવ કરવાથી આ ભ્રષ્ટાચાર છુપાઈ જશે? આ બંને કિસ્સાઓને લઈ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે શું આવી રીતે ગુજરાત ભ્રષ્ટાચાર મુક્ત બનશે? આવી રીતે રાજ્યનો અને રાજ્યના રસ્તાઓનો વિકાસ થશે? કેમ સરકારના માપદંડ પ્રમાણે રસ્તાઓ નથી બનતા? કોણ છે આવી રીતે ડામરનું આછું પળ પાથરી ભ્રષ્ટાચાર આચરનારા ભ્રષ્ટાચાર? કાળા ડામરની કાળી મલાઈ હજમ કરનાર સામે કેમ કાર્યવાહી નથી થતી? શું કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની સાંઠગાંઠનું આ પરિણામ છે? રાજ્યમાં આ રીતે ખુલ્લામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, છતાં સરકાર કેમ મૌન ધારણ કરીને બેઠી છે? આવા અનેક સવાલ થઈ રહ્યા છે, પરંતુ એ સવાલ એ પણ છે કે શું આવા સવાલો કરવાથી રાજ્ય ભ્રષ્ટાચાર મુક્ત થશે? ક્યારેય નહીં. તે માટે ખુદ જનતાએ આગળ આવવું પડશે અને આવા ભ્રષ્ટાચારીઓને અટકાવવા પડશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.